ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, દાખલા ગણવાની મજા આવે છે ને? તો ચાલો આગળ જોઈએ. તો જુઓ મિત્રો, અહીં આગળ બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ભાગાકાર. તો હવે આપણે બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે ભાગાકાર કરવાના છે. તો ચાલો તેની સમજ આપણે ઉદાહરણ દ્વારા મેળવીએ. તો જુઓ, ઉદાહરણ એક, 84 ને 2 વડે ભાગો. 84 ને 2 વડે ભાગો, બરાબર? તો જુઓ, આપણે રકમ લખશું 84/2, બરાબર? ચાલો, 84 ને કેટલા વડે ભાગવાના છે? 2 વડે ભાગવાના છે, બરાબર? તો ચાલો દાખલો ગણીએ. ચોર્યાસી ભાગ્યા બે, બરાબર? ચાલો, 84 ને આપણે કેટલા વડે ભાગવાના છે? 2 વડે ભાગવાના છે, બરાબર? તો અહીં કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની સંખ્યા છે, બરાબર ને? 4 એકમ અને 8 દશક, બરાબર? તો આપણે દાખલો ગણવાની શરૂઆત ક્યાંથી કરશું? અહીં 2 અંકની સંખ્યા છે, તો 2 ના ભાગ્યામાં 84 તો આવતા નથી. આપણે 2 નો ભાગ્ય જોવો પડે ને? તો 2 નો ભાગ્ય 84 ને 2 વડે ભાગવાના છે, બરાબર? તો 84 ને 2 વડે ભાગવા માટે આપણે કોનો ભાગ્ય જોવાનો? 2 નો ભાગ્ય જોવાનો છે, બરાબર? તો 2 ના ભાગ્યામાં 84 આવશે? આવે? ન આવે, બરાબર ને? કેવી રીતે દાખલો ગણશું આપણે? ક્યાંથી શરૂઆત કરશું? આપણે આગળ જોયું ને, આ 2 અંકની સંખ્યા છે, 4 એકમ, 8 દશક. તો આપણે દાખલો ગણવાની શરૂઆત ક્યાંથી કરશું? દશકના સ્થાને, એટલે આપણે અહીં 8 પાસેથી કરશું ને શરૂઆત. અહીં દશકના સ્થાનમાં કયો અંક છે? 8. તો આપણે અહીંથી દાખલો ગણવાની શરૂઆત કરીશું, બરાબર? 8 થી. ચાલો, ઘડિયો કોનો જોવાનો છે? 2 નો જોવાનો છે, બરાબર? તો આપણે 2 નો ઘડિયો ક્યાં સુધી જોવાનો છે? 2 ના ઘડિયામાં 8 આવે ત્યાં સુધી આપણે જોવાનું છે, એટલે કે બોલવાનું છે. ચલો બોલો જોઈએ. 2 × 1 = 2 2 × 2 = 4 2 × 3 = 6 2 × 4 = 8 આવી ગયા 8. આપણે 2 નો ઘડિયો ક્યાં સુધી જોવાનો છે? 8 આવે ત્યાં સુધી જોવાનો છે, એટલે કે બોલવાનો છે, બરાબર? તો 2 × 6 = 8, એટલે કે 2 × 4 = 8. 2 × 6 = 8 કેટલા વડે ભાગ ચાલશે? 4 વડે ભાગ ચાલે. 2 × 6 = 8. 2 × 6 = 4 વડે ભાગ ચાલે ને? 2 × 6 = 8, તો 4 વડે ભાગ ચાલશે ને? ચાલ, તો 4 ને આપણે ક્યાં લખશું? 8 દશકની ઉપર, એટલે કે અહીં દશકના સ્થાનમાં લખશું. તો અહીં આપણે લખશું 4, બરાબર? હવે અહીં કેટલા લખશું? 8. 8 દશકની નીચે આપણે અહીં લખશું 8, બરાબર? શાનું ચિહ્ન આવશે અહીં? બાદબાકીનું, બરાબર ને? કેમ કે ભાગાકારે પુનરાવર્તિત બાદબાકી છે, બરાબર ને? તો અહીં શાનું ચિહ્ન આવશે? બાદબાકી, એટલે કે માઇનસનું ચિહ્ન આવશે, બરાબર? ચાલો જુઓ, 2 × 6 = 8 કેટલા વડે ભાગ ચાલ્યો? 4 વડે, બરાબર ને? ચાલો, હવે 8 માંથી 8 બાદ કરો, કેટલા બાકી રહે? 0, કે 0. અહીં આપણે લખશું 0, બરાબર? ચાલો, હવે આગળ ઉપરથી 4 ને નીચે ઉતારવા પડશે ને? તો ચાલો, ઉપરથી ઉતાર્યા 4. હવે 2 નો ઘડિયો જોવો પડે ને આપણે ફરીથી? તો જુઓ, ચલો 2 નો ઘડિયો જોવો પડે ને? ચાલો ફરીથી બોલીએ, 2 નો ઘડિયો ક્યાં સુધી જોવો પડે? 2 નો ઘડિયો, 2 ના ઘડિયામાં 4 આવે ત્યાં સુધી આપણે 2 નો ઘડિયો જોવો પડશે. તો ચાલો જોઈએ, ફરી બોલો 2 નો ઘડિયો. 2 × 1 = 2, 2 × 2 = 4. આવી ગયા? કેટલા વડે ભાગ ચાલશે? 2 × 2 = 4, એટલે કે 2 × 2 = 4. કેટલા વડે ભાગ ચાલે? 2 વડે ભાગ ચાલે, બરાબર ને? 2 વડે ભાગ ચાલે. ચાલો, તો 2 ને ક્યાં લખશું? 2 ને અહીં 4 એકમની ઉપર, અહીં એકમના સ્થાનમાં કેટલા લખશું? 2 લખીશું. અને 4 ની નીચે કેટલા લખશું? 4
લખીશું, બરાબર ને? ચિહ્ન શાનું આવશે? બાદ બાકી. બે બે વાર ચાર, બરાબર સમજ પડે છે ને? ચાર, ચાર માંથી ચાર બાદ કરો કેટલા બાકી રહે? શૂન્ય. શૂન્ય માંથી શૂન્ય બાદ કરો કેટલા બાકી રહે? શૂન્ય. તો મિત્રો અહીંયા આપણે શૂન્ય લખવાની જરૂર નથી, તમે અહીં શૂન્ય લખો તો પણ ચાલે, ન અને ન લખો તો પણ ચાલે. ને જુઓ મિત્રો, અહીં ઉપરથી કોઈ હજી અંક ઉતારવાનો બાકી છે? છે કોઈ અંક ઉતારવાનો ઉપરથી બાકી? નથી, બરાબર. અહીં આપણે બે અંકની સંખ્યાનો એક અંકની સંખ્યા વડે જ ભાગાકાર કરવાનો છે, બરાબર. તો અહીં ઉપરથી કોઈ અંક ઉતારવાનો બાકી રહેતો નથી, તો અહીં આપણી ભાગાકારની ક્રિયા પૂરી થઈ કહેવાય, બરાબર ને? અહીં આપણો દાખલો પૂરો થયો, આપણો જવાબ આવી ગયો, બરાબર. એટલે કે અહીં આપણી ભાગાકારની ક્રિયા પૂરી થાય છે. તો જુઓ મિત્રો, ભાગફળ કેટલું આવ્યું? 42, બરાબર. તો અહીંયા આપણે લખશું જવાબમાં ભાગફળ બરાબર 42. ભાગફળ બરાબર 42, અને તમે અહીં ભાગાકાર બરાબર 42 લખો તો પણ ચાલે, બરાબર. ચાલો તો જુઓ, અહીંયા આપણે જવાબ લખી દઈએ. 84 ભાગ્યા 2 બરાબર કેટલું આવ્યું ભાગફળ? 42. આપણું આવ્યો ભાગાકાર 42, એટલે કે આપણું ભાગફળ આવ્યું 42. આવી ગયો આપણો જવાબ? આવી ગયો ને? સમજ પડે છે ને મિત્રો? મજા આવે છે દાખલા ગણવાની? ચાલો આગળ જોઈએ. તો ચાલો જુઓ બીજા દાખલાની રકમ. જુઓ 66 ભાગ્યા 6, દાખલો ગણીએ. 66 ભાગ્યા 6, ચાલો કોનો ગણ્યો જોવાનો? 6 નો ગણ્યો. હવે કેવી રીતે કરવાનું છે ખબર છે ને? શરૂઆત ક્યાંથી કરશું? દશકના સ્થાનેથી, બરાબર ને? છ દશક થી કરીએ ને. ચાલો, છ એકા છ, કેટલા વડે ભાગ ચાલશે? એક વડે. છ એકા છ, બરાબર ને? છ એકા છ, છ દુ બાર, તો બે વડે ભાગ ચાલે? ન ચાલે, કેમ કે છ કરતા બાર વધી જાય ને. છ એકા છ, એક વડે ભાગ ચાલશે. કેટલા વડે ભાગ ચાલશે? એક વડે ભાગ ચાલશે. તો છ એકા છ, બરાબર. ચાલો, છ માંથી છ બાદ કરીએ તો શૂન્ય, ઉપરથી ઉતાર્યા છ, બરાબર ને? ચાલો હવે કેટલા વડે ભાગ ચાલશે? એક વડે, બરાબર ને? છ એકા છ, તો અહીંયા આપણે લખશું એક, બરાબર. કેટલા લખશું અહીં? છ ની નીચે છ. ચાલો, છ માંથી છ બાદ કરશું તો શૂન્ય, એટલે કે ઝીરો. ભાગાકારની ક્રિયા પૂરી થઈ કે હજી છે કોઈ અંક બીજો? નથી ને? તો અહીં આપણી આ ભાગાકારની ક્રિયા પૂરી થઈ. તો આપણો જવાબ કેટલો આવ્યો? ભાગફળ કેટલું આવ્યું? 11, એટલે ભાગાકાર આવ્યો આપણો 11. તો અહીં આપણે જવાબમાં લખશું ભાગફળ બરાબર 11, બરાબર. ચાલો ત્રીજા દાખલાની રકમ જુઓ. તો આગળ ત્રીજા દાખલાની રકમ જુઓ. 96 ભાગ્યા 3, ફરી એક વાર રકમ વાંચો. 96 ભાગ્યા 3, 96 ભાગ્યા 3, બરાબર. ચાલો, કોનો ગણ્યો જોવાનો? 3 નો. ક્યાં સુધી જોવાનો? હવે બોલો જોઈએ, ક્યાં સુધી જોવાનો? 9 આવે ત્યાં સુધી, બરાબર ને? તો બોલો જોઈએ કેટલા વડે ભાગ ચાલશે? બોલો. 3 એકા 3, 3 દુ 6, 3 તારી 9, કેટલા વડે ભાગ ચાલશે? 3 વડે ભાગ ચાલશે. તો 9 ની ઉપર કેટલા લખવાના? 3. માઇનસ અહીંયા કેટલા લખવાના? 9, બરાબર ને? ચાલો, 9 માંથી 9 બાદ કરો, કેટલા આવશે? શૂન્ય, એટલે કે 0. ઉપરથી ઉતાર્યા 6, ઉતારવા પડે ને 6 ને નીચે. ચાલો, 3 ના ગળિયામાં 6 આવે ત્યાં સુધી બોલો. 3 નો ગળ્યો, 3 એકા 3, 3 દુ 6, કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે ભાગ ચાલશે. 3 દુ 6, બરાબર ને? છ ની ઉપર બે લખવા પડે ને એકમના સ્થાનમાં. ચાલો, છ માંથી છ બાદ કરીએ તો શૂન્ય, એટલે કે ઝી, બરાબર. કેટલો આવ્યો જવાબ? 32. તો આપણું ભાગફળ આવ્યું 32. કેટલું આવ્યું ભાગફળ? 32, બરાબર. સમજ પડે છે ને? ચાલો આગળ જોઈએ ચોથા દાખલાની રકમ. ચાલો જુઓ ચોથા દાખલાની રકમ. 88 ભાગ્યા 4, ફરી એક રકમ વાંચો. 88 ભાગ્યા 4, 88 ભાગ્યા 4, બરાબર. ચાલો હવે તો સમજ પડે છે ને કેવી રીતે દાખલા ગણવાના?
બરાબર ને, કોનો ગળ્યો જોવાનો? ચાંદનો ગળ્યો. ચાલો ક્યાં સુધી જોવાનો? ચાંદના ગળ્યામાં આઠ આવે ત્યાં સુધી. બરાબર, ચાલો ચાર એકા ચાર, ચાર દુ આઠ, કેટલા વડે ભાગ ચાલશે? બે વડે. તો આઠ ની ઉપર લખશો અહીં બે, માઇનસ અહીંયા લખશો આઠ, ચાર દુ આઠ, આઠ નીચે આઠ લખવાના. બરાબર ને, ચાલો આઠ માંથી આઠ બાદ કરીએ. તો આઠ માંથી આઠ બાદ કરો, કેટલા બાકી રહેશે? કેટલા બાકી રહે? શૂન્ય, એટલે કે ઝીરો. હવે ઉપરથી કોઈ અંક ઉતારવાનો છે? કે હા, ઉપરથી ઉતારવાના આઠ બાકી ની, તો ઉપરથી ઉતાર્યા આઠ. બરાબર, ચાલો ચાંદો ગળ્યો ક્યાં સુધી જોવાનો? આઠ આવે ત્યાં સુધી. ચાર એકા ચાર, ચાર દુ આઠ, કેટલા વડે ભાગ ચાલશે? બે વડે ભાગ ચાલે. તો ચાર દુ આઠ, અહીંયા લખશું આઠ ની ઉપર બે, માઇનસ અહીંયા કેટલા આવશે? આઠ, આઠ ની નીચે આઠ લખવાની. ચાર દુ આઠ, બરાબર. આઠ માંથી આઠ બાદ કરો, કેટલા બાકી રહેશે? શૂન્ય, એટલે કે ઝીરો. કેટલો આવ્યો જવાબ? બાવીસ. આપણું ભાગફળ આવ્યું બાવીસ, તો અહીંયા લખશું ભાગફળ બરાબર બાવીસ. સમજ પડી? દાખલા ગણવાની મજા આવે છે ને? આવે છે ને? તો મિત્રો, આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.